नमस्कार मित्रों, स्वागत है आप सबनों एजुकेशनल अने इन्फॉर्मेशनल चैनल क्रेक कॉम्पिटिटिव पर। मित्रों, जेम के आप सब जाणो छो एम GSSB एटले के गुजरात गुण सेवा पसंदगी मंडल द्वारा भर्ती कैलेंडर अने जे परीक्षानी तारीखो छे ए जाहेर करवामां आवी दीधी छे। आवता 2.5 महीनानी अंदर बधी ज January 2021 जी एड आवी थी एनी जी टोटल रिक्रूटमेंट छे एनी बधीनी एक्जाम लेवाई जवानी छे अने दरेक मित्रों ए एक्जामोनी तैयारी करता हे। जेम के सेनेटरी इंस्पेक्टर छे, सीनियर साइंटिफिक आसिस्टंट छे, पछी सब ऑडिटर छे, आवी विविध 6 કેડરની सेनेटरी इंस्पेक्टर छे, आवी विविध 6 કેડરની जी भर्ती थवानी छे अलग अलग, एनी परीक्षाओ टूंक समय में लेवानी छे अने घणा बधा मित्रों आ एक्जामनी तैयारी करता हशे। तो एमना माटे खूब ज इम्पोर्टंट एवा केटलाक प्रश्नों GK रिलेटेड केटलाक क्वेश्चन आज आप आजना विडियो में कवर करवाना छे, जे आवनारी दरेक परीक्षा में तमने उपयोगी साबित थशे। मोस्ट IMP क्वेश्चन फॉर GSSB वेरियस एक्जाम्स। तो वधारे समय न लेता आपणे शुरुआत करिए प्रथम प्रश्नथी। बिहारमां स्वतंत्र संग्रामनी आगेवानी कोणे लीधी हती? માધવસિંહજી, કુંવરસિંહજી, અમૃતલાલ કે જાદવસિંહજી? તો મિત્રો, બિહારની અંદર જે એ સ્વતંત્રતા સંગ્રામ એટલે કે 1857ના વિપ્લવમાં આગેવાની લેનાર હતા કુંવરસિંહજી। નેક્સ્ટ જોઈએ, ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો પ્રથમ શહીદ આપણે સૌ જાણીએ છીએ એમ મંગલ પાંડે। ઈસવીસન 1857ના સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો આ શરૂઆત છે એ 10 મેના રોજ થઈ હતી, 10 મે 1857। તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે? તો મિત્રો, એ ભુજમાં, જૂનાગઢમાં, નવસારીમાં કે અમદાવાદમાં? તો એમણે છે એના જીવનના અંતિમ વર્ષો છે એ નવસારીમાં પસાર કર્યા હોય એવું માનવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 5, કાનપુરના સ્વતંત્ર સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 1885, 1854, 1855 કે 1857? તો આમાં પણ મિત્રો જવાબ આવશે 1857। ઈસવીસન 1857ના સંગ્રામનું ચિહ્ન શું હતું? રોટી અને મકાન, રોટી અને પાણી, રોટી અને કપડાં, અને રોટી અને કમળ। તો આમાં જવાબ આવશે રોટી અને કમળ। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો બાળપણનું નામ એમનું હતું સિદ્ધાર્થ। ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? બળરાજ, અમૃતરાજ, શુદ્ધોધન કે ભલાભાઈ? તો એમનું નામ હતું શુદ્ધોધન, ઓપ્શન ક। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? તો એમની માતાનું નામ હતું મનીષા। ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા? તો એ હિન્દી, સંસ્કૃત, પાલી કે ગુજરાતી, એમાંથી એ ગૌતમ બુદ્ધ પાલી ભાષામાં ઉપદેશ આપતા। ડુંગળી ચોરના ઉપનામથી કોણ જાણીતું છે? મહાદેવ દેસાઈ, સરદાર પટેલ, લાલા લજપતરાય કે મોહનદેવ પંડ્યા? તો આમાં જવાબ આવશે મિત્રો મોહનદેવ પંડ્યા। ક્યા ભગવાન તરણેતર મેળાના સ્થાપક મનાય છે? શિવ, રામ, બ્રહ્મા કે વિષ્ણુ? તો મિત્રો આમાં જવાબ આવશે શિવ। નેક્સ્ટ છે, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ છે? તો ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર નરસિંહરાવ દિવેટિયાને માનવામાં આવે છે। મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી 2 સેકન્ડનો પોઝ લઈને સબસ્ક્રાઈબ કરી લેજો, માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો। આગળ જોઈએ, નીચેનામાંથી ક્યુ શહેર સુડી ચપ્પા માટે જાણીતું છે? આમાં જવાબ આવશે ભુજ, માંડવી, અંજાર, વલસાડમાંથી સુડી ચપ્પા માટે કચ્છનું અંજાર। ગુજરાતમાં ક્યાં સ્થળે 1200 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે? સુરત, નારેશ્વર, નારગોલ કે ઉદવાડા? તો મિત્રો આમાં જવાબ આવશે ઉદવાડા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। મહાન કવિ અખો
क्या मुगल राजाना समय में थी गया? अकबर, जहांगीर, हुमायूं के शाहजहां? तो अखो छे ई जहांगीरना समय में थी गया। नीचेनामांथी क्यो छोड़ ऊंचा लोहीना दबाणना रोगनी औषधि बनावा माटे वपराय छे? एटले के हाई ब्लड प्रेशरना उपचार तरीके क्यो छोड़ वपराय छे? तो निशिगंधा, रजनीगंधा, मत्स्यगंधा, सर्पगंधा। तो आमां जवाब आवशे सर्पगंधा, जेने घणी वक्त बहु देशी भाषामां एने नागफणी एवं पण કહેવામાં આવે છે। આગળનો ક્વેશ્ચન જોઈએ। એક શિંગડાવાળા ગેંડા માટે કયો નેશનલ પાર્ક જાણીતો છે? એક શિંગડાવાળા ગેંડા માટે કયો નેશનલ પાર્ક જાણીતો છે? મિત્રો, 18 નંબરના પ્રશ્નમાં કોર્બેટ, ઇન્દ્રોડા, સુંદરવન ને કાઝીરંગા આ ચાર ઓપ્શન આપેલા છે ને એની અંદર જવાબ આવશે કાઝીરંગા। ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યું છે? ચિલકા, વુલર, સાંભર, નૈનીતાલ? તો અહીંયા જવાબ આવશે વુલર। માં તેમાં કયો અલંકાર છે? મિત્રો, આપણે એ ચેનલ ઉપર અલંકાર વિશે વિડીયો ઓલરેડી નાખેલો છે અને જે મિત્રોએ જોયો હશે એને એક જ સેકન્ડમાં આનો જવાબ આવડી ગયો હશે કે અહીંયા અનન્વય અલંકાર થાય છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? એટલે કે NDDનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આણંદ જિલ્લામાં એ આવેલું છે। સોરી મિત્રો, અહીંયા કરેક્શન છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક છે એ, હા સોરી, આણંદ જિલ્લો જેનો જવાબ આવશે। અમૂલ ડેરી માટે જે આણંદ પ્રખ્યાત છે એ જ, આ NDD માટે પણ એ જ આવશે। સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? સંત પુનિત મહાજન મહારાજ, પૂજ્ય મોરારીબાપુ, ભિક્ષુ અખંડાનંદ, પૂજ્ય શ્રી મોટા? તો અહીંયા જવાબ આવશે ભિખુ અખંડાનંદ। રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? તો અહીંયા જવાબ આવશે હલ્દીઘાટી। રાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દીઘાટીમાં યુદ્ધ થયું હતું। હલ્દીઘાટી લડાઈમાં કોનો વિજય થયો હતો? એમાં બિરબલ, અહમદ શાહ, અકબર, જહાંગીરમાંથી અકબરનો વિજય થયો હતો। કોને ટંકશાળા સ્થાપી ચાંદીના સિક્કા પડાવ્યા હતા? એટલે કે કયા વ્યક્તિએ ટંકશાળા છાપી અને ચાંદીના સિક્કા બનાવ્યા હતા? તો મિત્રો, આ કામ કર્યું હતું શેરશાહે। આશા છે મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને યાદ રહી ગયા હશે અને આવનારી પરીક્ષાઓમાં જરૂરથી તમને ઉપયોગી સાબિત થશે, તમારું નોલેજ ઇમ્પ્રૂવ થશે। ઠીક છે, ફરી એક વખત કહી દઉં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો। આવા જ ક્વેશ્ચન, હજી કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે શોર્ટ આઉટ કરીને રાખેલા છે, એ આવતા નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે આ સિરીઝના પાર્ટ ટુમાં આપણે કવર કરીશું, જે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આવનારી પરીક્ષામાં તમને સારા માર્ક્સ મેળવી શકશો। તો પરીક્ષાની તૈયારી માટે કરતા દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ 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 આભાર।